मित्रों आपणा सौना एक एक मताधिकारे देश ने पूर्ण बहुमतवाड़ी एक मजबूत सरकार आपी छे। ए राष्ट्र उत्थानी दिशा में कामे ज लागशे, परंतु आपणा सौनी जवाबदारी शू? सकारात्मक कार्य माटेनो आओ एक संकल्प लईए। नमस्कार, गुड न्यूज गुजरात में आपनुं स्वागत छे। हूँ हितांश अने आ छे मारा सहयोगी धारा जी। नमस्कार, तो आज कार्यक्रम में आपणे वात करीशुं रोटी बैंक नी, ए रिक्षा नी, अने वेकेशन में व्यक्तित्व विकास साथे घणी बधी प्रेरणादायी वातोनी। तो चालो शुरू करे आज नो कार्यक्रम गुड न्यूज गुजरात। एवं कहवाय के भूख्या ने पहला अन्न आपो पछी उपदेश। जो जल सेवा ए प्रभु सेवा होय तो कोई भूख्या ना पेट नी आग ने ठारवी ने ए प्रभुए आपेला काम करवा जेवू छे। आवुं ज एक अन्न सेवा नुं कार्य चाली रह्युं छे राजकोट मां, ज्यां चलावामां आवी रही छे रोटी बैंक। तेओ शुं काम करे छे आवो जोईए। आ लाइन न तो रुपया जमा करावानी छे, न तो कोई बिल भरवानी। आ लाइन छे रोटलियो जमा करावानी। जी हाँ, राजकोटनिया बैंक मां पैसा नहीं परंतु रोटलियो जमा करवा लाइन लागे छे। बड़ी धूम धकती गर्मी मां पण लोगो लाइन मां उभा रहीने रोटली आपवामां अनेरो आनंद अनुभवे छे। रोटी बधे अलग अलग क्षेत्र में वेचाय छे, जेम के दवाखानामां अथवा गरीब लोकोना पेट सुधी ते रोटी पहोंचाड़े छे। ए माटे अमे रोटी अने आपी छे, केम के अमे जो जईने गरीब लोकोने आपी न सकता तो पण घरे आवीने पण जे रोटी छे ते लई जाय छे, ई कारणे अमे दान न करी सकी। पण आटलू तो अमारी रीते बे रोटली बनावी, आपणी माटे बनावता जोईए, घर माटे बनावानी जोईए। तो घर माटे बनावी एम करता बे रोटली गरीब ना पेट मां जाय तो आपणा माटे सारी ज वात छे। ए माटे રાજકોટના બોલબાલા ટ્રસ્ટે છેલ્લા 4 વર્ષથી આ રોટી બેંકની શરૂઆત કરી, જ્યાં શહેરીજનો દરરોજ બપોર સુધીમાં કુલ 4000થી વધુ રોટલી જમા કરાવવા આવે છે। સામાન્ય રીતે મહિલાઓને આ લાઇનમાં ઉભા રહેવામાં શરમ કે કંટાળો આવતો હોય, પરંતુ આ લાઇનમાં ઉભેલી મહિલાઓ ગર્વની અનુભૂતિ કરી રહી છે। અમે કાયમ રોટી આપી, બે રોટલી સવારે કરી રાખી છે અને બે રોટલી જુદી રાખી, એ રોટી બેગ વાળા ન આવે ને રાહ જોઈને ઉભા હોય, એમ કે રોટી બેગ વાળા આવે પછી આપણે બહાર જવું હોય ને તો તે પછી જાય છે, અને રોટલી ન દઈ ત્યાં સુધી અમને નિરાશ ન થાય, એમ થાય રોટી દઈ પછી અમે એમ થાય કે હવે એને મળી ગયા એટલે આપણે હવે જમી એમ। રાત હોય કે દિવસ, કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂવું જોઈએ એ ધ્યેય રાખીને બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે, જેથી દરરોજ જમા થયેલી રોટલી લઈને બોલબાલા ટ્રસ્ટની ગાડી બપોરે નીકળે છે અને શહેરના ભિક્ષુક ગરીબ લોકો સિવિલ હોસ્પિટલ સ્લમ વિસ્તારમાં પહોંચાડી હજારો લોકોના પેટની આગ ઠારે છે। આ રોટી બેંકના માધ્યમથી અમે અત્યારે અનેક લોકોના પેટ સુધી ઠારવા સુધી પહોંચ્યા છીએ। સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાવાળા હોય, રસ્તે રજડતા વૃદ્ધ અશક્ત અનાથ નિરાધાર લોકો હોય, અને ખાસ કરી રેલવેના પટરી ઉપર રમતા બાળકો હોય, અને એના કરતાંય વધુ એક ચડે એવું કામ ગોધરા મજૂરના બચ્ચા હોય એનું પેટ ઠારવામાં રોટી બેંકમાંથી રોટી કલેક્શન કરી સેમ 2.5 કલાક પછી ડિસ્ટ્રીબ્યુશન કરી કામ અમે કરી રહ્યા છીએ। આ રોટી બેંકનો મકસદ છે કે કોઈ એક વર્ગ પાસે ગુજરાતે જાજુ આપ્યું છે એની પાસેથી લેવું, અને બીજા વર્ગ બિછડેલો વર્ગ છે જેને આજે રોટલી ક્યાંથી સાંજે સાંજે શું ખાશું એનો પ્રશ્ન છે, ત્યાં પહોંચાડવું, બસ આ બેંક અમારી સેવાની બેંક છે। અમે 2 વર્ષથી આ રોટી બેંક સાથે જોડાયેલા છીએ, દરરોજ અમારા વિસ્તારમાં રોટી બેંક આવે છે અને દરરોજ અમે આપીએ છીએ, એના કારણે અમે ગરીબો સુધી તો નથી પહોંચી શકતા પણ ગરીબોને એ રીતે જમવાનું પૂરું પાડીએ છીએ। શરૂઆતમાં અહીં દરરોજ 250 થી 300 જેટલી રોટલી જમા થતી હતી, પરંતુ આજે એ વધીને 4000 રોટલી જમા થવા લાગી, જેનું કારણ છે બોલબાલા ટ્રસ્ટની સેવા ભાવના। આ તાજા ઘીમાં બનેલી રોટલીઓ શાક તેમજ મીઠાઈ ગરીબોને પીરસવામાં આવે છે। આ રોટલી આપવા આવતા લોકો માને છે કે સેવા એ સૌથી મોટું પુણ્ય છે, અને કોઈનું સારું કરીશું તો કુદરત બધાનું સારું કરશે। હજુ અમે એને હાઈટેક કરી રહ્યા છીએ, વધુ ને વધુ ડબ્બાઓ મૂકી રહ્યા છીએ, વધુ ને વધુ સ્ટોપ એકઠા કરી રહ્યા છીએ, અને મિશન છે આ રોટી બેંક માત્ર ને માત્ર રાજકોટ પૂરતી ન રહે, સૌરાષ્ટ્રભરમાં તાલુકા મથકે આવી રોટી બેંક શરૂ થાય। તમને જાણીને આશ્ચર્ય થશે કે રોટી બેંકના કારણે હવે અહીં કોઈ મજૂર કે ગરીબને ખાલી પેટે નથી સૂવું પડતું। રાજકોટની આ રોટી બેંક એ ભૂખ્યા કાજે ભોજન બની તરસ્યાનું જળ થઈ સેવા કરનારનું જીવન
સેવામય અંજલિ આપી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવેનો રિપોર્ટ. સામાન્ય રીતે જેલનું નામ પડતા જ આપણા માનસ પટ પર એક ડરામણું ચિત્ર ઊભું થાય અને ઘૃણાભાવ જન્મે એ સ્વાભાવિક છે, પરંતુ જેલમાં પણ હવે સકારાત્મક કાર્ય થઈ રહ્યા છે. જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેદીઓ પણ પોતાનું યોગદાન સમાજમાં આપી શકે તે માટે જામનગર જિલ્લા જેલમાં એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાજથી તરછોડાયેલા, નારાજ થયેલા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓનું ઘર એટલે જેલ. આ જેલમાં પણ સત પ્રવૃત્તિ થઈ રહી છે. જામનગર જિલ્લા જેલમાં કેદીઓને ભારતનું મુખ્ય અંગ એવું ખેતી વિશેનું વિશેષ જ્ઞાન આપવામાં આવે છે અને કેદીઓ પણ ગુલાબના ફૂલો અને શાકભાજીની ખેતી કરતા જેલની અંદર નજર પડે છે. જામનગર જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ વીરેન્દ્રસિંહ ગોહિલની કોઠાસૂઝથી જેલમાં પણ સ્વરોજગારી માટેની તાલીમ, ઉદ્યોગ, મનોરંજન કાર્યક્રમો અને ખેતી સહિતના વ્યવસાયો ખૂબ જ ઉત્સાહથી શીખવવામાં આવી રહ્યા છે, જેને લઈને જેલમાં રહેલા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેદીઓના માનસ પર પરિવર્તન જોવા મળે છે અને જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓના સામાજિક જીવનમાં સુધારો લાવી શકે તે માટેના પ્રયત્નો જેલમાં જ હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ તો જામનગર જિલ્લા જેલના આ સુપ્રિન્ટેન્ડન્ટની આ સરાહનીય કામગીરીને લઈને તેઓ ચર્ચાના વિષય બન્યા છે. તો બીજી તરફ ગુજરાતભરમાં રહેલી જેલો માટે જામનગર જિલ્લા જેલની જેલ કેદી સુધારણા કાર્યક્રમની આ તાલીમ અન્ય જેલો માટે પણ દ્રષ્ટાંતરૂપ સાબિત થઈ રહી છે. અમારી પાસે જે જમીન ઉપલબ્ધ છે એ જમીનમાં અમે આધુનિક ખેતી કેવી રીતે થઈ શકે એના ભાગરૂપે શાકભાજીની ખેતી અને ફૂલોની ખેતીની શરૂઆત કરી છે. જે જાણકાર કેદી છે, જે આધુનિક ખેતી કરી રહ્યો છે, એવા કેદીને અમે માસ્ટર ટ્રેનર્સ તરીકે ઉપયોગ કરી અને અન્ય કેદીઓને આધુનિક ખેતી કેવી રીતે થાય એની તાલીમ આપી રહ્યા છીએ. એ સિવાય ઓર્ગેનિક ફાર્મિંગ જે અત્યારે કન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો એના માટે અમારી જેલમાં ઝાડની સંખ્યા ઘણી છે, એટલે જે નકામો કચરો, પાંદડા જેવા કચરાને અમે સેન્દ્રીય ખાતરમાં રૂપાંતર કરી અને સોના જેવી ખાતરને અમે પાછા ખેતીમાં ઉપયોગ કરી રહ્યા છીએ. ખાસ કરીને ખેતીમાં જે ઉત્પાદન, શાકભાજીનું ઉત્પાદન થાય છે, અમારા જેલ રસોડામાં અમે એનો ઉપયોગ કરીએ છીએ. ફૂલોનું ઉત્પાદન જે થાય છે, ગુલાબનું, એ અમે બજારમાં વેચવા માટે મોકલીએ છીએ. જેલ કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લા જેલમાં અહીં કેદીઓને ત્રિસ્તરીય તાલીમ આપવામાં આવી રહી છે. ઓછી જગ્યામાં અને સમયસર કઈ પ્રકારે ખેતી કરવી તેનું જ્ઞાન આપવામાં આવે છે. તેના ભાગરૂપે જેલની અંદર કેદીઓ દ્વારા ગુલાબના ફૂલો અને શાકભાજીની સફળ ખેતી કરાઈ રહી છે, ત્યારે ખેતી માટે જરૂરી સેન્દ્રીય ખાતર પણ જેલની અંદરના ઝાડમાંથી જ, ખરતા પાંદડા અને ફૂલછોડમાંથી જ બનાવવામાં આવે છે. બિલકુલ જે નિરક્ષર કેદીઓ છે એને સાક્ષર બનાવવાથી માંડી અને માસ્ટર ડિગ્રી સુધીના કાર્યક્રમો અહીં ઉપલબ્ધ છે અને એમાં કેદીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને શિક્ષણ મેળવી રહ્યા છે. સુથાર યુનિટ પણ ચાલુ કર્યું છે કે જેમાં જાણકાર સુથારી વિભાગમાં જાણકાર કેદી દ્વારા અન્ય કેદીઓને અમારી પાસે જે વેસ્ટ ફર્નિચર બીજી ઓફિસોમાંથી આવે છે, તો વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે થઈ શકે એ વેસ્ટ લાકડામાંથી સારું ફર્નિચર બનાવવાની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી છે. ખેતી સિવાય વેસ્ટમાંથી બેસ્ટ તરીકેનો ઉપયોગ થાય તે માટે જૂના અને પડતર ફર્નિચરને નવું રૂપ આપી સારું ફર્નિચર કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ સિવાય કેદીઓ માટે અભ્યાસ બાબતે પણ ખાસ ધ્યાન આપીને જે કેદીને ભણવું હોય તેને અભ્યાસ કરાવવામાં આવે છે, તો દુનિયાની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મળી રહે તે માટે કેદીઓ માટે પુસ્તકાલય ખોલાયું છે અને ટેલિફોન બૂથ પણ ઊભું કરાયું છે, જેથી કેદીઓ સપ્તાહમાં એક વખત પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે. લાયબ્રેરીમાં ખરેખર જે પુસ્તકો તો ઘણા હતા જ, પણ સાહેબે આવીને જે બધા કેદી ભાઈઓને ઉત્સાહિત કરી અને એમાં ઇન્ટરેસ્ટ લેતા થાય એના માટે સાહેબે ખૂબ જ પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં પણ આમ જોઈએ શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે, પછી ઇગ્નો એટલે કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે, કે આવી રીતના એજ્યુકેશનને લગતું ગોયલ સાહેબે ખૂબ જ પ્રોત્સાહિત કરી પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને અમારા માટે થઈને પોતે મીટિંગો કરી અને અમને સમજાવતા છે. આમ કેદીઓના માનસમાંથી રહેલ ગુનાહિત પ્રવૃત્તિઓને દૂર કરી સમાજમાં તેઓ પોતાનું યોગદાન આપી શકે અને જેલની અંદર પણ સારી શિક્ષા અને તાલીમ લઈને જાય તે માટેના તમામ સફળ પ્રયત્નો જેલ કેદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહ્યા છે.
ખેતીમાં શું શું ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું, શું શું વાવવું, એમને તમામ માહિતી આપેલ હતી. અને અત્યારે અમે તમામ માહિતી લઈ અને અમે ખેતી કામ સાથે ગયા છીએ. અને સાથે ગુલાબના છોડ, જેલમાં લગતી શાકભાજી જેવી કે રીંગણ, બટેકા, XYZ જે તે શાકભાજી હોય અમે તમામનું ઉત્પાદન કરીએ છીએ. ખરા અર્થમાં જેલમાં રહેલા કેદીઓને જે ઘડતર સમાજ અને પરિવારે આપવું જોઈએ તે તો ન મળ્યું હોવાથી તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓથી પ્રેરાઈ જેલ સુધી પહોંચે છે. એટલે જામનગર જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સત્તાધીશોના માર્ગદર્શનથી કેદીઓ જ્યારે પણ જેલમાંથી છૂટીને જાય તો સમાજમાં તેઓ પોતાનું યોગદાન આપી શકે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી એક સારા નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી શકે તે માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો પણ કરી રહ્યા છીએ. જેલ એટલે સમાજથી અળગા રાખવાનું સ્થાન, પરંતુ સમાજથી મૂળસો તો ઉખડી ન જાય એટલા માટે સમાજ સાથેનું એનું અટેચમેન્ટ જળવાઈ રહે એટલે સમાજમાં જે સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થઈ રહી છે બધા જ તહેવારોની ઉજવણી અમે અમારી જેલમાં કરી રહ્યા છીએ. જેથી કરી અને કેદી જ્યારે છૂટે છે અને સમાજમાં જ્યારે જાય છે ત્યારે એને સ્થાપન થવામાં બહુ તકલીફ પડે નહીં અને ઇઝીલી પુનઃસ્થાપિત થઈ શકે. એક રીતે કહી શકાય કે જે આ તમામ કેદીઓ છે જેને સમાજે ઘડતરમાં કોઈ સારો સહયોગ ન આપ્યો તેને અત્યારે જેલ સત્તાધીશો દ્વારા આપવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાંથી અહીંથી સારું માર્ગદર્શન લઈને સમાજનો એક સારો નાગરિક બનશે તેવો પણ આશાવાદ કેદીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મુસ્તાક દલ, ડીડી ન્યૂઝ, જામનગર. મે મહિનો એટલે કાળઝાળ ગરમીનો મહિનો અને આ ગરમીમાં વેકેશન પડે એટલે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ ક્યાં જવું, શું કરવું એક પ્રશ્ન બની જાય છે. જી હા, એટલા માટે જ ખેડાના વડામથક એવા નડિયાદમાં વર્ષો જૂની આવેલી બાલ્કનની બારીમાં બાળકોના વ્યક્તિ વિકાસનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી નડિયાદની બાલ્કનજી બારી ખાતે દર મે મહિનામાં ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવે છે અને 26-36 જેટલા વિવિધ વિષયોનું વિશેષ જ્ઞાન તજજ્ઞો દ્વારા આપવામાં આવે છે. ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ, જનરલ નોલેજ, તબલા, વેસ્ટમાંથી બેસ્ટ, પેન્સિલ સ્કેચ, કરાટે, કથક, મહેંદી મૂકવી, ગરબા શીખવવા જેવા વગેરે વિષયોમાં બાળકની રૂચિ અને આવડત ખીલે તેનો ખાસ પ્રયત્ન કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે વિષય નિષ્ણાતો ધોમ ધકતા તાપમાં આવીને વિના મૂલ્યે પોતાનું જ્ઞાન પીરસે છે. સમગ્ર શિબિર દરમિયાન એક દિવસ પિકનિક અને છેલ્લા 3 દિવસ સમગ્ર મહિના દરમિયાન જે શીખ્યા તેનું પરફોર્મન્સ આપવામાં આવે છે. કલર કયા ટાઈપના હોય, કયા રીતના કલર એની આપણે નાનામાં નાના 5 વર્ષના છોકરાઓથી લઈને 10મા ધોરણના છોકરા સુધી આપણે ટીમ 25 વર્ષ પહેલા જેમને ટ્રેનિંગ આપેલ એ લોકો હાલ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ જોડાયા છે, એનિમેશનમાં પણ જોડાયા છે અને આ લાઈનને લઈને ઘણી બધી આગળ પ્રગતિમાં જોડાઈ શક્યા છે. બે છોકરાઓ છે જે મધ્યપ્રદેશમાં જોડાયા છે અહીંયા આશીર્વાદ અને એમને ઘણો સારો અનુભવ થયો છે. નડિયાદની બાલ્કનજી બારી એટલે બાળકોની ફૂલવાડી અને આ ફૂલવાડી ખાતે વેકેશન ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના વ્યક્તિ વિકાસના તેમજ વ્યક્તિ ઘડતરના કાર્યક્રમો યોજાતા રહે છે. સાથે જ અવારનવાર રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ પણ અહીં થતી રહે છે. એમાં ખાસ કરીને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના યુવક મહોત્સવ પણ થતા રહે છે અને આ યુવક મહોત્સવ થકી અનેક વિદ્યાર્થીઓ અનેક વિષયમાં જ્ઞાન મેળવી પારંગત થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું હોય એવા અનેક ઉદાહરણ જોવા મળ્યા છે. હું બાલ્કનજી બારીમાં છેલ્લા 5-6 વર્ષથી બેસ્ટ ટુ બેસ્ટ સબ્જેક્ટ પર છોકરાઓને તાલીમ આપી રહી છું. અહીંયા ઘરમાં તમારી કોઈ પણ જે વેસ્ટ વસ્તુ હોય જેનું તમે યુઝ ના કરતા હો એવી વસ્તુને નવી અને સરસ બનાવીને બજારમાં વેચી શકાય એ રીતની બનાવવામાં આવે છે. એની તાલીમ લેવા માટે દૂર દૂરથી ઘણી જગ્યાએથી છોકરાઓ આવે છે. બરોડા છે, સુરત છે, એવી જગ્યાથી જ્યારે વેકેશનમાં આવે તો અહીંયા શીખવા માટે આવતા હોય છે. અહીંયા વેસ્ટમાં કે વેસ્ટના વિષયમાં અહીંયા શીખવાય છું અને અહીંયા તો બહુ સરસ શીખવાડે છે. અહીંયા પણ ઘરની વસ્તુઓ પરથી બનાવવામાં આવે છે અને અહીંયા ડેકોરેશનમાં બધું શીખવાડી રહ્યા છે. ઘરની અંદર વસ્તુ મળી રહે એવી રીતે શીખવાડે છે. મેં સુરતથી અહીંયા મારા મામાના ત્યાં આવેલો છું. અહીંયા મેં
બાલગંજી બારીમાં વેસ્ટ આઉટ ઓફ બેસ્ટના વિષયમાં શીખવા આવેલો છું. અહીંયા કંકોત્રી, ઘરે પડેલા વેસ્ટ, ન્યૂઝપેપર ને બીજી બધી બહુ ઘણી વસ્તુમાંથી બહુ સારી વસ્તુ ડેકોરેટ કરવા માટે બનાવવા શીખવાય છે. એટલું જ નહીં, આ શિબિરની સૌથી મોટી વાત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી 900 થી 1200 જેટલા 7 થી 17 વર્ષ વચ્ચેના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં શિબિરમાં આવે છે અને પારંગત બનીને જાય છે. આ ઉપરાંત આ સંસ્થાના અગ્રણીઓ આ સંસ્થા આગળ વધે તે માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ સંસ્થાને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિઓનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ડ્રમસેટના ક્લાસ 20 વર્ષથી ચાલે છે, એમાંથી રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ પહોંચેલા અહીંયાથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ છે. બાલગંજી બારી નાના બાળકોને એકદમ નોમિનલ વેસ્ટર્ન ડ્રમસેટ શીખવાડવાની ઉત્તમ સેવાઓ આપી રહી છે. અને આ મે મહિનાની ગરમી શિબિરમાં ડ્રમ વાદનની સારી તાલીમ મળી છે, એના આભાર માનું છું. આ શિબિરમાં આવતા તમામ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે સાથે તેમની બુદ્ધિ ચાતુર્ય ખીલે તેમજ રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે અને આગળ વધે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા યોજિત બાળ પુરસ્કાર પણ ઘણી વખત અહીં આપવામાં આવ્યા છે. ભારત એક કળા અને સંસ્કૃતિનો દેશ છે, જેને ટકાવી રાખવા કલાકારોની મોટી ભૂમિકા છે અને એટલે જ બાલકંજી બારી દ્વારા આ બાળ કલાકારોને તૈયાર કરી કલા ક્ષેત્રે સમાજમાં ઉત્તમ પ્રદાન કરે એ જ ઉમદા ધ્યેય છે. આ શિબિરમાં આખા મહિના દરમિયાન એક દિવસ પિકનિક તો ખરી જ અને છેલ્લા 3 દિવસ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. આ શિબિરનું મહત્વ એટલું છે, કદાચ આવી શિબિર સમગ્ર રાજ્યમાં માત્ર ને માત્ર કદાચ નડિયાદની બાલકની બારીમાં જ કરવામાં આવે છે. કલ્પેશ તલાટી, દૂરદર્શન, નડિયાદ. ભારતમાં ગૌમાતાને પ્રાચીન સમયથી જ દેવી રૂપમાં પૂજવામાં આવે છે. ઘણા લોકો ગૌમાતાને ધનલક્ષ્મીના રૂપમાં ઘરમાં લાવતા હોય છે. જી હા, પરંતુ કચ્છમાં આ ગાયોના નિરણ અને પાણીની સમસ્યાના કારણે તેમને સ્થળાંતર કરવાની જરૂર પડી. મોરબી પાસે આ ગૌ વંશોને આશરો આપી મોરબીવાસીઓએ એક ઉત્તમ ગૌ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કચ્છ અને કાઠિયાવાડમાં આશ્રય ધર્મનું સદીઓથી આગવું મહાત્મ્ય મનાય છે અને વિપત્તિકાળમાં આવેલ અતિથિઓ માટે પોતાના શિર આપી દેનાર અનેક લોકગાથાઓ અહીંની જાણીતી છે. વાત છે મોરબી પાસેના વાવડી ગામના મંદિર નજીક આશરો લઈ રહેલ કચ્છના આડીસર પંથકના માલધારી પરિવાર અને 250 જેટલી ગાયોની. ત્યાં આડીસર ત્યાંથી મેં નીકળ્યા તો એમને મેંથી આયા મોરબીની બાજુમાં વાવડી ગામ આયા. વાવડી ગામ વાળા મને સહકાર બહુ આપ્યો. નકર ગઈ ઉંમરે થાકી હતી, 20-25 ગઈ મરી જાય હતી. પણ આ વાવડી ગામે બહુ સરકાર ઓલા સસ્તા અને બધે થયા ભેરા ભાઈઓ ગામના વાવડીને, અને બહુ અમારી ગાયની મહેનત કરીને મદદ બહુ કરી. તાતોએ બધે ભેરી થઈ તો અમારી ગયું નભી ગયું ને અમારી ગયું મરી જાય મધ્યું. આ વર્ષે નહિવત વરસાદના કારણે કચ્છમાં ગાયોના ઘાસચારા અને પાણીની સમસ્યા સર્જાઈ, જેના કારણે આ માલધારી પરિવાર અને ગાયોને સ્થળાંતર કરવાની ફરજ પડી. આ માલધારી પરિવારની મુશ્કેલી જોઈ વાવડી ગામના સરપંચ જયંતિભાઈ અને ગ્રામજનોએ સહિયારા પ્રયાસથી આ પરિવાર અને ગાયોના નિભાવ માટે આગળ આવ્યા, જે સામાજિક ઉત્તરદાયિત્વની આગવી પહેલ છે. એટલું જ નહીં, સેવાભાવીઓએ ડાબા હાથનું કામ જમણા હાથને પણ ખબર ન પડે તેમ ઉદાર હાથે મુક સેવા આપનાર ઘણા ગ્રામજનો માનવ ધર્મ બજાવી અન્ય માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તથા ગાયો માટે લીલા ઘાસ, ચારા, ખોડ, રાજદાન સહિત ગામના અવાડામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકો આશરે 2 મહિના પહેલા આ લોકો અહીંથી નીકળ્યા અને અમારા ગામજનોને એ લોકોએ ચર્ચા કરી કે અમારે આ રીતના છે અને અમારી ગાયું ભૂખના માર્યા, અમારા દેશમાં અહીંયા દુષ્કાળ છે અને અમે આ દુષ્કાળ ઉતરવા માટે થઈ અને જો ગામ અમને આશરો આપે તો અમે આ લોકો અહીંયા રોકાય તો એ લોકોને આશરે 250 ગાયોનો ગામ લોકોએ સર્વે મળી અને નીણ પાણી અને વ્યવસ્થા કરી અને પછી જે જે દાતાઓને જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ માણસો નીણ મોકલે છે. પોતાની 250 જેટલી ગાયો સાથે સ્થળાંતર કરનાર માલધારી પરિવાર, પોતાને નિસ્વાર્થ આશરો આપનાર ગ્રામજનો અને મદદરૂપ બનનાર તમામનો આભાર વ્યક્ત કરે છે. આજના સમયમાં આ પ્રકારે આશરો આપવાની વાત એ આપણને યજમાન ધર્મ યાદ અપાવે છે. કદાચ એટલે જ કહેવાયું હશે કે કાઠિયાવાડમાં કોક દીતું ભૂલો પણ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા,
ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ વાવડી ગામના ગ્રામજનોને વંદન કરે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. હવે દર્દીઓની અગવડનો આવ્યો છે અંત. દર્દીઓને હવે હોસ્પિટલમાં ફરતા નહીં લાગે થાક. જી હા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીથી હવે દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવામાં આવશે. શું છે આ નવી વ્યવસ્થા, આવો જોઈએ. પણ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારથી તેને રજા મળે ત્યાં સુધી તેના જુદા જુદા રિપોર્ટ, ટેસ્ટિંગ તેમજ ઇલાજની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે, જેના કારણે દર્દીને અવારનવાર બીજા વોર્ડ કે રૂમમાં લઈ જવા પડે છે. ખાસ કરીને અમદાવાદ સિવિલ જેવી મોટી હોસ્પિટલોમાં વિસ્તાર મોટો હોવાથી દર્દીએ ચાલીને જવું ભારે પડતું હોય છે અને સ્ટ્રેચરમાં લઈ જતા પણ ઘણો સમય લાગતો હોય છે. આ સમસ્યાના કાયમી સમાધાન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10 ઈ રિક્ષા શરૂ કરવામાં આવી છે. જે ઈ રિક્ષા એટલે કે પ્રદૂષણ વહીતની, પેટ્રોલ વગરની કે ડીઝલ વગરની રિક્ષા, બેટરીથી ચાલતી રિક્ષા, જેથી કરી દર્દીઓને એકબીજા બિલ્ડિંગોમાં જવા માટે સરળ અને સુગમતા રહે. આ એક અમારો નવો પ્રયોગ છે અને એ પ્રયોગ મને લાગે છે કે સફળ થઈ રહ્યો છે. અમારે કંઈક દર્દીને લાવવાના હોય તો તરત આવી શકાય અને કંઈક દવા બવા લેવી હોય તો બી એની માટે ફાયદા કરે છે. જૂના સિવિલમાં અમે આવી છીએ, ત્યાંથી બસ લેવા આવે છે એટલે અહીંયા આવી છીએ. પાછા અહીંયા અમે પાછા જૂના સિવિલ લઈ જઈએ, ત્યાંથી અમે જતા રહી શકીએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખૂબ મોટી હોવાથી દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઈ જવા હવે દર્દીઓને ઈ રિક્ષામાં બેસાડી હોસ્પિટલની અંદર આવેલા બીજા ડિપાર્ટમેન્ટ કે બીજા રૂમમાં લઈ જવામાં આવશે. ખાસ વાત એ છે કે આ એક નિઃશુલ્ક સેવા છે જે દર્દીના સમયની તો બચત કરશે જ, પરંતુ સાથે સાથે તેની એનર્જી અને પૈસાની પણ બચત કરશે. દર્દી દૂર દૂર ગામથી અહીંયા આવતો હોય છે, કઈ હોસ્પિટલ ક્યાં આવી એ શોધવામાં જ એને અડધા દિવસથી એક દિવસ લાગી જતો હોય છે. તો કેમ્પસની અંદર ઈ ઓટોનો એક પ્રયોગ કર્યો છે. ઈ ઓટોના ડ્રાઈવર અને બસના ડ્રાઈવરને ખબર હોય છે કે કઈ હોસ્પિટલ ક્યાં આવી, એટલે દર્દી જે બેસ્યો હોય એટલે ત્યાં જેમ બસમાં સ્ટેશનનું નામ બોલાવવામાં આવે એવી રીતે અહીંયા 12 સ્ટેશન અમે બનાવ્યા છે અલગ અલગ આખા કેમ્પસમાં. એટલે જ્યાં ઊભી રહે સ્ટેશને અને ડ્રાઈવર બૂમ પાડે કે આ સ્ટેશન આવી ગયું, એટલે હોસ્પિટલમાં જે દર્દીએ જવું હોય તરત મળી જાય. તડકામાં જે પેશન્ટો હેરાન થાય છે, પેશન્ટના સગાઓ હેરાન થાય છે, એનો જે સારો સુવિધા જે કરે છે ને, એટલે છેક તમે બસ સ્ટેન્ડ સુધી જઈ શકો છો, ગમે ત્યાં કોઈ બીજા જૂની ઓપીડીમાં કે નવી ઓપીડીમાં સુધી જઈ શકો છો તમે, એટલે સારી સુવિધા છે. મીન સ્ટાફ પણ એટલો કોઓપરેટિવ સારો થાય છે કે જ્યાં પણ કહીએ ને તો એની ટાઈમમાં ડ્રોપ કરી દે છે. ઓપીડીમાં હોય, ટ્રોમા સેન્ટરમાં હોય, કેન્સરમાં હોય, ટીબીમાં હોય, ટોટલી જે બી અહીંયા 12-13 હોસ્પિટલો છે ને, જેને જે સગા હોય ત્યાં એટ ઓટોવાળા ત્યાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેન્ડ પર રેગ્યુલર આવી પણ જાય છે અને બહુ સરસ સુવિધા પણ આપે છે. પેશન્ટના સગાને કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. ઓટો રિક્ષા ડ્રાઈવરવાળા પણ સારું કોઓપરેટ કરે છે બધાને. પહેલા એવું હતું કે ઈ ઓટો રિક્ષા નથી, ત્યારે બહારના ઓટોવાળા જેમ મન ફાવે તેવી રીતના ભાડા વસૂલ કરતા હતા. જેવી રીતના 1200 બેડથી ટ્રોમા સેન્ટર જવું હોય તો 30-40 રૂપિયા વસૂલ કરતા હતા. તે ઓટો રિક્ષા, ઈ ઓટો રિક્ષા આવ્યા પછી તે બધી બંધ થઈ ગયું છે. એટલું જ નહીં, જો દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવા હોય તો પોલો કારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દર્દીને આરામથી બેસાડી કે સુવડાવી સલામતીથી શિફ્ટ કરી શકાશે. આ સેવાના કારણે દર્દીઓ, મુલાકાતીઓ તથા હોસ્પિટલનો સ્ટાફ પણ રાહત અનુભવી રહ્યો છે. જે નવી હોસ્પિટલ મહિલા બાળ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો એ હોસ્પિટલની અંદર અમે દરેક ફ્લોરે એક પોલો કાર પણ મૂકેલી છે, ગોલ્ફ કાર જે આપે જોઈ હોય. તો દર્દીઓને ઓપીડીમાંથી ઇમરજન્સીમાં અને ઇન્ડોર કરવા માટે, ઇન્ડોર વોર્ડમાં લઈ જવા માટે આ પ્રકારની એક ખાસ વ્યવસ્થા કરી છે. કારણ કે અહીંયા બધા જે દર્દી આવવાના, પ્રેગ્નન્ટ લેડી આવવાની, બાળકો આવવાના, બાળક સાથે એના મધર ફાધર, તો એમને પણ સરળતાથી ઓપીડીમાંથી ઇન્ડોર તરફ અને ઇમરજન્સી તરફ લઈ જવાય એ માટે અમે પોલો કારની પણ વ્યવસ્થા કરેલી છે. આ ગાડીની વ્યવસ્થા સારી છે કે જેથી દર્દીને લઈ જાય, સારી રીતે લઈ જાય, દુખાવો વધારે થતો સારું કહેવાય કે ગાડી રાખી છે એના માટે, તો દર્દીને જલ્દી પહોંચાડી શકાય તે જગ્યાએ.
ગાડી બધી જગ્યાએ ફરી શકે છે કે પેશન્ટને લઈ જાય છે બધી જગ્યાએ સારી રીતે. સુવિધાસભર બની રહેલી અમદાવાદ સિવિલને જોતા જ કહી શકાય કે માત્ર નામથી જ અમદાવાદની સિવિલ એશિયામાં સૌથી મોટી નથી, પરંતુ તેની સુવિધામાં થતા ઉત્તરોત્તર વધારાના કારણે સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી અને સુવિધાયુક્ત હોસ્પિટલ છે. વિકાસના આ યુગમાં ઈ રિક્ષા અને પોલો કાર શરૂ કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલે જનસેવાની દિશામાં એક ઉત્તમ પગલું ભર્યું છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને કોઈ હાલાકી ના પડે તે માટે એક ઈ રિક્ષાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ જે ઈ રિક્ષા છે એ દરેક જે પેશન્ટો છે તેમના સગાવાલા છે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એક જગ્યાએથી બીજા વોર્ડમાં પણ લઈ જશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જે કેમ્પસ છે જે ઘણું મોટું છે તેના કારણે જે અહીંયા આગળ 12 એવા રિક્ષા સ્ટેન્ડ પણ બનાવવામાં આવે છે જેના દ્વારા જે દર્દીઓ છે તે પોતાની સારવાર માટે સહેલાઈથી એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જઈ શકશે. ભાર્ગવ ત્રિવેદી સાથે કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ હતો સકારાત્મક ખબરોનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. મિત્રો, અમારો એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ આપ જોઈ શકો છો. આવતા સપ્તાહે આવી જ સકારાત્મક ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.